हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय गुजराती पाठ नौ रंगबेरंगी मसालो आना पहला आप कविता अने पाठ पण जोयो। हवे एमां आपणे आगळ जोईशुं पेज नंबर 150 उपर। एना पहला आपणे एक वार्ता जोई जेमां के एक आराध्य नामनी छोकरी हती, तेना दात बधा सड़ी गयेला हता। पछी एना मम्मी पप्पा डॉक्टर पासे लई जाय छे, डॉक्टर जे ट्रीटमेंट करे छे एनाथी तेना दात सरस थई जाय छे। अने पछी जे आराध्य रूटीनमां तेरो रेग्युलर ब्रश कोगळा बधुं करे छे तेना विषे आपणे जोयुं। हवे एना ज आधारे आपणे विविध प्रश्नो आपेला छे कि टूंकमां जवाब आपो। पेलो शुं छे, आराध्यना केटला दास सड़िया हता? तमने ई वार्तामां लखेलुं छे कि आराध्यना त्रण दात पड्या हता। टूंकमां जवाब आपो एटले तमारे खाली अहीं त्रण लखी देवानुं छे। बीजुं, आराध्याने केवो दुखावो थतो हतो? तो खूब दुखावो थतो हतो, अथवा અસહ્ય એટલે કે વધુ। ઓકે, ત્રીજું, ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? આપણે ડૉક્ટરની પછી આપણે ત્રીજા નંબરમાં ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? આપણે જે વાર્તામાં જોયું હતું કે ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી હતી, કે ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશીમાં ખુરશી પર બેસાડી હતી। ડન। એના પછી ચોથા નંબરનું છે, ડૉક્ટરે શાના વડે દાંત તપાસ્યા? કે ડૉક્ટર હતા તેના પાસે દાંત તપાસવાનું શું હતું? કે નાના ગોળ અરીસા વડે। પછી પાંચમા નંબરનું, ડૉક્ટરે આરાધ્યને ક્યારે ક્યારે કોગળા કરવાનું કહ્યું? ડૉક્ટરે આરાધ્યને ક્યારે ક્યારે કોગળા કરવાનું કહ્યું? કે સવારે અને સાંજે। એના પછી આપેલા મુદ્દાઓને લગતા વાક્ય ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો। તમને અહીંયા બે સમય આપેલા છે, દાંતનો દુખાવો પહેલાં કેવો થતો હતો, એના પછી કે ડૉક્ટરને બતાવ્યા પછી કેવો થતો હતો। આપણે એ બંને જોશું કે પહેલાં કેવો થતો હતો જ્યારે આપણે ડૉક્ટરને બતાવ્યું નહોતું આરાધ્યાએ ત્યારે, અને એના પછી કે અત્યારે તે ડૉક્ટરને બતાવેલ પછી એને કેવો દુખાવો થતો? પહેલાં એને ખૂબ જ દુખાવો હતો અને હવે કરવાનો દુખાવો નથી। બીજું પોઈન્ટ તમે લખી શકો છો, દાંતમાં સડો, તો દાંતમાં ત્રણ દાંત સડી ગયેલ અને આમાં હવે સડો નથી। કોગળા, પહેલાં કોગળા કરતી નહોતી, અને હવે કોગળા કરે છે। એના પછી દાંતણ અને બ્રશ હવે સવાર સાંજે કરતી નથી, અને હવે સવાર સાંજ બ્રશ કરે છે। ઓકે, હવે એના પછી આરાધ્યા માટે વાક્ય નોંધો, એના પછી બધા સૂચના વાંચો। જેમાં આરાધ્યા માટે વાક્ય નોંધાયા તેમ તમારા વિશે વાક્ય લખો અને વર્ગમાં મોટેથી બોલો। તમારા કોઈ પણ દાંતમાં તમને દુખાવો થયો હોય અને તમે પણ ડૉક્ટર પાસે ગયા હોય એને, અને જે તમને ટ્રીટમેન્ટ અથવા પહેલાં તમને દુખાવો થતો હતો અને હવે દુખાવો નથી, એના વિશે તમે ક્લાસ વર્ગમાં ચર્ચા કરો, એ તમારે મૌખિક રીતે કરવાનું છે। એના પછી આપણને એક રમત વિશે આપેલું છે, રમત, વર્ગના બધા બાળકો ત્રણ જૂથમાં વહેંચાઈ જાઓ, પહેલાં જૂથમાં ગઈકાલ, બીજા જૂથમાં આજ અને ત્રીજા જૂથમાં આવતીકાલે એમ નામ આપો અને અનુકૂળ હોય તો વારના નામ આપી શકાય।
नीचे આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી દરેક જૂથ પોતપોતાના જૂથને અનુરૂપ વાક્ય બોલશે કે ત્રણ જણાના જૂથ બનશે એક બે અને આ ત્રણ આમાં શું બનશે ગઈકાલ ઓકે અને બીજું બીજા જૂથ છે આજનું જૂથ કે આજે અને ત્રીજું જૂથ આવતીકાલે જેમ આપણે ભવિષ્ય વર્તમાન અને ભૂતકાળ વિશે જોયું હતું કે ગઈકાલે એટલે કે જે ભૂતકાળ થયું એ વર્તમાન અને ભવિષ્ય એ રીતે ગઈકાલે આજ અને આવતીકાલેના આપણે જોઈશું પછી અનુરૂપ વાક્ય બોલશે આમાં ત્રણ સ્ટુડન્ટ રહેશે આમાં ત્રણ સ્ટુડન્ટ રહેશે અને આમાં પણ ત્રણ સ્ટુડન્ટ રહેશે એના પછી અનુરૂપ વાક્ય બોલશે કે આ ત્રણ પણ જે પણ વાક્ય આવે એ ગઈકાલને અનુરૂપ બોલશે અને આમાં આજના અનુરૂપ અને આમાં આવતીકાલના અનુરૂપ વાક્ય બોલશે આવા બીજા જૂથ તમારા શિક્ષક સાથે જાણી રમત આગળ વધારતા રહો પહેલી વાર 5 શબ્દ સાથે રમો અને પછી સંખ્યા વધારતા જાઓ સરખી તક મળ્યા પછી જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બને તે વિજેતા કે જેને બધા પ્રશ્નના જવાબ આવડે તેમાંથી આ ત્રણમાંથી ત્રણે ત્રણ સ્ટુડન્ટ વિજેતા ગણાશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોશું આગળ શું આપેલું છે સિદ્ધિ એટલે કે તમારે વાંચવું કૂદવું રમવું જમવું હસવું રંગોળી પૂરવી શાક બનાવવાનું પછી આપણે બીજા આપણે ત્રણ છે એ આપણે પોતાની રીતે લખવાના કે ગઈકાલે આજ અને આવતીકાલે તમને એક ઉદાહરણ તરીકે સમજાવું છું એના પછી તમારે મૌખિક રીતે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે અહીંયા બે ત્રણ તમને લખાવી દઉં છું એના પછીનું ગઈકાલે અને આજ અને આવતીકાલ એમાં પહેલા સિદ્ધિ શું છે વાંચું એમાં તમને શું આપ્યું સિદ્ધિ એ કે તે સિદ્ધિ શું છે એક વ્યક્તિનું નામ અથવા એક છોકરીનું નામ છે આ શું છે સિદ્ધિ એક છોકરીનું નામ છે સિદ્ધિ એ વાર્તા વાંચી પણ સિદ્ધિ એ ગઈકાલે સિદ્ધિએ વાર્તા વાંચી સિદ્ધિ વાર્તા વાંચે છે અને સિદ્ધિ વાર્તા વાંચશે સમજાણું ગઈકાલ કે વાંચી એ પહેલાં વાંચી હતી આજ એટલે કે આજે વાંચી અને ગઈકાલ એટલે કે કાલે વાંચશે એના પછી કૂદું અમે 5 પગથિયા કૂદ્યા ગઈકાલે અમે 5 પગથિયા કૂદ્યા અમે હાથ પકડીને કૂદીએ છીએ કે અત્યારે એ ક્રિયા ચાલુ છે કે કૂદવાની અને અમે ગઈકાલે દોરડા કૂદશું એના પછી છે રમવું ઓકે એમાં શું કરશો એમાં બાળક ગઈકાલમાં બાળક ક્રિકેટ રમ્યા અને આમાં શું લખીશું બાળક ક્રિકેટ રમે છે અને આમાં લખશું બાળક ક્રિકેટ રમશે આપણે કોઈ વાર નક્કી થાય કે કાલે મેચ હશે એટલે કે જે કાલે હોય એટલે કાલે ક્રિકેટ રમશે આજે ક્રિકેટ રમી રહ્યા છે અને કાલે એ રમ્યા હતા એના પછીનું જમવું દાદી જમતા હતા દાદી જમ્યા હતા એના પછી દાદી જમે છે અને દાદી જમશે એવી રીતે જ એના પછીનું છે વાક્ય હસવું તો શું આવશે હંસિકા હસી કે હસી પછી હંસિકા હસે છે હંસિકા હસશે ત્રણેય વાક્ય તમે અલગ અલગમાં મૂકતા જજો રંગોળી પૂરવી રંગબે કે અમે રંગોળી પૂરી
અમે રંગોળી પૂરી છીએ અને અમે રંગોળી પૂરશું. એના પછી શાક બનાવો. મમ્મીએ શાક બનાવ્યું. મમ્મી શાક બનાવે છે અને મમ્મી શાક બનાવશે. બીજું એના પછીનું તમારે લખી શકો છો પીવું. એના ઉપરથી વાક્ય આપણે બનાવશું કે હાથીએ પાણી પીધું. હાથી પાણી પીવે છે અને હાથી પાણી પીશે. ત્રણ એના પછીનું આપણે જોશું અથવા જોવું. ટીનાએ સિંહ જોયો. ટીના સિંહ જુએ છે અને ટીના સિંહ જોશે. અને એના પછી વાક્ય બનાવશું પહેરું. એના પરથી વાક્ય શું બનાવશું? દાદાજીએ ચશ્મા પહેર્યા. દાદાજી ચશ્મા પહેરે છે અને દાદાજી ચશ્મા પહેરશે. એટલે ગઈકાલે, આજ અને આવતીકાલના વાક્ય તમે તમારી પાઠ્યપુસ્તકમાં લખી નાખજો. એના પછી આપણને આપેલું છે ત્રણ જૂથમાં કામ કરો. બે સભ્ય વારા ફરતી ફકરો વાંચી સંભળાવો. બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. પેલું છે ભેરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હાલો વાસંતી બધાને ભાવ્યો. છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. પછી બીજું ભેરવીના નાના કાકાના લગ્ન હતા તેના માટે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમણબાર ગોઠવેલો. દાળ શાક વડીલોને લાયક તીખા હતા પણ બે ત્રણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. અને દૂધનો હલવો સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી. એ જ પ્રમાણે આગળ જે ફકરા પહેલાં ફકરામાં જે આપેલું હતું અને બીજા ફકરામાં જે આપેલું હતું એ તમારે અલગ કરવાનું છે. ફકરા નંબર બેમાં માહિતી વધારાની છે તે લખો અને ફકરામાંથી તે શબ્દ નીચે ન લીટીમાં લખો. તમારે જે વધારાની માહિતી હોય તે ફકરો એકમાં જે શું માહિતી હતી વધારાની અને ફકરો બેમાં શું વધારાની માહિતી હતી એ તમારે લખવાનું છે. એના પછી જૂથમાં જ રમત રમો. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોની નવી માહિતી ઉમેરતા જાઓ. ઉદાહરણ તરીકે મેં કૂતરો જોયો. મેં કાળો કૂતરો જોયો. મેં એક કાળો કૂતરો જોયો અને એક મોટો કાળો કૂતરો જોયો. તમને ઉદાહરણ તરીકે સમજાવું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મેં કૂતરો જોયો. બીજામાં શું હતું? મેં કાળો કૂતરો જોયો. ત્રીજા પેરેગ્રાફમાં તો મેં એ કાળો કૂતરો જોયો અને એના પછી મેં એક મોટો કાળો કૂતરો જોયો. આમાં એક પછી છે બધા કે મેં કૂતરો જોયો પણ અલગ અલગ રીતે સમજાવે કે મેં કૂતરો જોયો પણ એક મેં કાળો કૂતરો જોયો ને એક કાળો કૂતરો જોયો ને એક મોટો કાળો કૂતરો જોયો. જેમાં કે આપણે વધારાની માહિતી ઉમેરતા જઈ ગયા કે પહેલોમાં શું બીજામાંથી શું શું વાક્ય ઉમેર્યું કે કાળો, પછી આમાં એક અને આમાં કયું વાક્યમાં ઉમેરાયું મોટો. ઓકે, એટલે આટલા ત્રણ વર્ડ એટલે કે ત્રણ શબ્દ વધારાના ઉમેર્યા. એના પછી જૂથના કે જૂથના બે વર્ગમાં બે જૂથ બનાવો. શિક્ષક વાક્ય આપે તેમાં દરેક જૂથની નવી માહિતી
उमेरता जाओ। जे जूथ माहिती साची रीते उमेराय ते एने एक पॉइंट मळशे अने वाक्यना त्रण नवी माहिती उमेराय त्यां सुधी रमत राखी अने नवा वाक्य रमतनी जेम आगळ ચાલુ રાખ્યું કે આપણે જેમ કોઈ પણ વાક્ય હોય તે એક વાક્ય બોલવાનું, એના પછી આપણે એમાં ઉમેરતું જઈએ કે આ રંગો છે. આપણે જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એમને સમજો, તમારા પાઠ્યપુસ્તકમાં નથી તો પણ, કે આ રંગો છે, તો તમે બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો કે આ રંગબેરંગી રંગો છે. એવી રીતે આમાં ઘણા બધા રંગો છે, તમે એમ પણ વાક્ય ઉમેરી શકો. એવી રીતે કરીને તમે અલગ અલગ વાક્ય બનાવી શકો અને અલગ અલગ વાક્યને ઉમેરી પણ શકો. હવે આના પછીનું આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.